નમસ્કાર, સુપર ફાસ્ટ સમાચારોમાં આપનું સ્વાગત છે. હું છું સંજય રાવલ. સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે મોહસીને આઝમ મિશનની વાર્ષિક અનોખી ઉજવણી. રાજસ્થાનમાં ઠંડી વધવા લાગી છે. રાજ્યના ઘણા જિલ્લાઓમાં લઘુત્તમ તાપમાન 10 ડિગ્રી નીચે નોંધાયું હતું. રાજ્યના એકમાત્ર ગિરિમથક માઉન્ટ આબુમાં પણ શિયાળાએ પોતાનું વલણ બતાવવાનું શરૂ કર્યું છે. તાપમાનનો પારો નીચે ઉતરવા લાગ્યો છે. સંસ્કાર એડવેન્ચર દ્વારા સાગટારાના જંગલ વિસ્તારમાં રાત્રિ રોકાણ કેમ્પનું આયોજન કરાયું. હિંમતનગર ખાતે અખિલ ભારતીય એનજીઓ મહાસંઘ હેઠળ સંગમ સેવા સંસ્થા સેવા ટ્રસ્ટ દ્વારા સહકારી જીન ખાતે નશામુક્ત ગુજરાત અંગેનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. અમદાવાદના ખોખરા ખાતે પોલીસની સી ટીમે સિનિયર સિટીઝનોના ઘરોમાં લીધી મુલાકાત. મેઘરજ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા તાલુકા કોંગ્રેસ કારોબારી બેઠક અને નવા વર્ષમાં તાલુકાનો શ્રેયમિલન ધારાસભ્ય ડોક્ટર અનિલ જોશિયારાની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો. હિંમતનગર તાલુકાના રૂપાલ ગામે નવનિર્મિત રામજી મંદિરનો મૂર્તિ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉત્સાહભેર ઉજવાયો. છોટાઉદેપુર નબદા બરોડા નબદા વિસ્થાપિતોનો સેમિલન કાર્યક્રમ સીરા ખાતે યોજાયો. હિંમતનગરથી સરખેજ જતી બસ હિંમતનગરથી ગાંધીનગર સુધી કરી દેતા પ્રાતિ સહિત તાલુકામાં વિવિધ ફેકલ્ટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને હાલાકી. ધંધો કર નહીં તો પોલીસ અને બુટલેગરોની ધમકીથી કંટાળી યુવકની આપઘાતની ચીમકી. ઉચ્ચ અધિકારીઓનું ભેદી મૌન. ચારસો 413 પોલીસ કર્મીઓની બદલી પોલીસ કમિશનરે કરી હોવાનું ખોટું લીસ્ટ સોશિયલ મીડિયામાં વાયરલ. રાજસ્થાનની બ્રેઇન ડેડ મહિલાનું સિવિલ હોસ્પિટલમાં વિસ્મૃત અંગદાન. વાયબન્ટ સમિત સંદર્ભે ઉદ્યોગપતિઓ સાથે મુખ્યમંત્રીની 1-to-1 મીટિંગ યોજાશે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 29 પોઝિટિવ દર્દીઓ નોંધાયા. ભાજપની ભીડ નીતિ. સ્નેહ મિલન પ્રોગ્રામમાં ઘેટા બકરાની જેમ એસટી બસોમાં બાળકો અને મહિલાઓને લવાયા. ગુજરાતમાં લગ્ન પ્રસંગોમાં નવો ટેડ જોવા મળ્યો. જાન માટે એસટી બસની પસંદગી. સુરતમાં ધોરણ 7માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીએ ઘરો ફાંસો ખાઈ જીવનલીલા સંકેલી. કોરોનાના મૃત્યુના ખોટા આંક જાહેર કરી કોંગ્રેસ ગુજરાતને બદનામ કરતું બંધ કરે. જીતુ વાઘાણી. અમદાવાદમાં સ્કૂલ રિક્ષા અને વાનના ભાડામાં વધારો કરવામાં આવશે. ભાજપ સાંસદ મનસુખ વસાવાએ સરકારના આદિજાતિના દાખલાઓ જૂની પદ્ધતિ આપવાના નિર્ણયનો કર્યો વિરોધ. સમીર વાનખેડે પર મલિક ફરી ગુસ્સે થયા. માતાનું નકલી મૃત્યુ પ્રમાણપત્ર તૈયાર કરવાનો આરોપ. ભારતમાં છેલ્લા 24 કલાકમાં 9,000 નવા કોરોનાના કેસ નોંધાયા. 396 લોકોના મોત. ગૌતમ ગંભીરને જાનથી મારી નાખવાની ધમકી આપતો મેલ પાકિસ્તાનથી આવ્યો. બીજેપી સાંસદ સામીએ જાહેર કર્યું મોદી સરકારનો રિપોર્ટ કાર્ડ. કહ્યું દરેક મહત્વપૂર્ણ મોરચે ફેલ. તો આ સાથે સુપર ફાસ્ટ સમાચાર અહીં સમાપ્ત કરીશું. અન્ય સમાચારો વિસ્તારથી જોવા માટે જોતા રહો ZSTV.
અમે અમારા પ્રગતિના સોપાન સમાવ સુંદરા વિલા અને કોમ્પ્લેક્સ રહેણાંક માટેના પ્લોટ તથા દુકાનોનું ખાત મુહૂર્ત અને શુભારંભ તારીખ 19/11/2021 ને શુક્રવાર દેવ દિવાળીના દિવસે સમય સવારે 9 કલાકે કરવા જઈ રહ્યા છીએ। તો અમારા આ સાહસના સહભાગી થવા આપને હાર્દિક આમંત્રણ પાઠવીએ છીએ। સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ વસુંધરા વિલા પ્રાંતિજ ભાખરિયા બસ સ્ટેન્ડની બિલકુલ નજીક દરેક પરિવારને પોસાય તેવા બજેટના આધારિત પ્લોટ પ્રાંતિજ નગરપાલિકાની હદમાં એને પ્લોટ તથા દુકાનો બાળકો માટે પ્લે એરિયા રહેણાંક પ્લોટોના પ્રવેશ માટે આકર્ષક મેઇન ગેટ દરેક પ્લોટને પાણીની પાઇપલાઇનની સુવિધા સોસાયટીના ફરતે સિક્યુરિટીને અનુલક્ષી કમ્પાઉન્ડ વોલ સોસાયટીના નાના મોટા પ્રસંગો માટે ડેવલપ્ડ કોમન પ્લોટ સોસાયટીની જરૂરિયાતને અનુલક્ષી બહારના ભાગે કોમર્શિયલ સેન્ટર દરેક પ્લોટની આગળ નાના આકર્ષક ફૂલ ઝાડ ગ્રીન એન્વાયરમેન્ટ કોન્સેપ્ટ પ્રાંતિજમાં રહેણાંક પ્લોટ લેવા માટેની સુવિધાઓ સુંદરા વિલા કોમ્પ્લેક્સ એક નવી એવી જગ્યા બનશે જ્યાં જીવન જરૂરિયાત માટે જરૂરી દરેક વસ્તુઓની ખરીદી માટે છે મોકાની જગ્યા અને પૂરતી મોકળાશ પ્રોવિઝન સ્ટોર હોય કે એક ડેરી પાર્લર એકવાર વસુંધરા કોમ્પ્લેક્સમાં તમારો બિઝનેસ શરૂ થશે તો પછી તમે પણ બની જશો ઘર ઘરમાં જાણીતા નામ સાઇડ એડ્રેસ વસુંધરા વિલા અને કોમ્પ્લેક્સ ગજાનંદ સોસાયટીની સામે ભાખરિયા બસ સ્ટેન્ડથી અમીનપુરા રોડ પ્રાંતિજ ઓફિસ એડ્રેસ વસુંધરા એસોસિએટ્સ G10 સિદ્ધિવિનાયક કોમ્પ્લેક્સ ગ્રામીણ બેંકની બાજુમાં એપ્રોચ રોડ પ્રાંતિજ સંપર્ક સંજય પટેલ પોંગલુ મોબાઈલ નંબર છે 94-281-86-880 રાજેશ પટેલ વદરાડ મોબાઈલ નંબર છે 99-245-55-451